આજે આપણે મિત્રો અસતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ ચતુર્થક સતાંશક અને દશાંશક કઈ તે શોધવાની વાત કરીશું. અસતત શ્રેણી એ ચોક્કસ કિંમત ધારણ કરે છે, જેમ કે વિદ્યાર્થીઓની હાજર દિવસ અને સંખ્યા આપેલી છે એમ અહીંયા આપણને આપેલું હોય કે ભાઈ અકસ્માતની સંખ્યા દિવસ અને અકસ્માતની સંખ્યા કે ભાઈ પહેલી તારીખે 5 અકસ્માત, બીજી તારીખે 3, ત્રીજીએ 4, તો એ પણ અસતત કિંમત ધારણ કરીશું. એટલે બાળકોની સંખ્યા અને કુટુંબની સંખ્યા કે 0 બાળકવાળા 10 કુટુંબ, 15 બાળકવાળા 1 બાળકવાળા 15 કુટુંબ, 2 બાળકવાળા 7 કુટુંબ, 3 બાળકવાળા 9 કુટુંબ, તો એ પણ અસતત શ્રેણી. એટલે અસતત શ્રેણી એ ચોક્કસ કિંમત ધારણ કરે છે. હવે એની અંદર તમારે શું કરવાનું, સૌથી પહેલા એન પ્લસ 1/2માં અવલોકનની કિંમત, એટલે તમારે એક ખાનું બનાવી દેવું પડે. કયું? સંચય આવૃત્તિનું. આ ખાનું તમારે તૈયાર કરવાનું. કયું ખાનું તૈયાર કરવાનું? સંચય આવૃત્તિનું. સીએફ જો 8 ના 8, 8માં પછી 12 ઉમેરવાના, ઉપરના 20. હવે આ 20ની અંદર 18 ઉમેરે 38, 38માં કેટલા ઉમેરવાના? 9. કેટલા થાય? 47. 47માં કેટલા ઉમેરવાના? 5. કેટલા થાય? 52. 52માં કેટલા ઉમેરવાના? 1. કેટલા થાય? 53. એટલે કુલ આવૃત્તિ જેટલાય છેલ્લાના ખાનામાં આવવા જોઈએ, બરાબર. એટલે અહીંયા એન બરાબર કેટલા લેવાના? 53 વત્તા 1/2માં અવલોકનની કિંમત. એટલે કુલ કેટલા ભાગ્યા બરાબર કેટલા થશે? 54/2, એટલે 27માં અવલોકનની કિંમત. તો જો 27માં અવલોકન એટલે અહીંયા 20 સુધીના 1માં આવે, 8 સુધીના 0માં, અને 20 થી લઈને 38 એટલે 27મું અવલોકન આમાં આવે 38માં, એટલે એની સામેનો પ્રાપ્તાંક કેટલો છે? 2. એટલે મધ્યસ્થ કેટલો થશે? 2. એટલે 27માં અવલોકનની કિંમત કેટલી છે? 2 છે. માટે મધ્યસ્થ એમ બરાબર 2 થાય, બરાબર. કિલો થાય? 2 થાય. ઓકે, સમજ પડી. એની સામેનો પ્રાપ્તાંક જેટલી આવૃત્તિ અહીંયા આવે 27માં અવલોકન આમાં આવે સીએફ ના ખાનામાં જોવાનું, અને અહીંયા સીએફ ના ખાનામાં જોઈ અને એની સામેનો પ્રાપ્તાંક એ શું થશે? મધ્યસ્થ થશે. એ જ રીતે અહીંયા ચતુર્થક શોધવો તો ભાગ્યા કેટલા કરવાના? 4. Q1 શોધો તો Q1 બરાબર N પ્લસ 1/4 બરાબર, એટલે 53 વત્તા 1/4, એટલે એ 54/2 કરીએ તો 54/2 કરીએ એટલે આપણે કેટલા આવશે? સોરી, 54/4 કરીએ એટલે 13 ચોકુ 52, 13.5 આવે. તો 13.5 એટલે આમાં આવશે 20માં, તો Q1 કેટલો આવે? 1 આવે, બરાબર. એટલે Q3 એન પ્લસ 1/4માં અવલોકનની અવલોકનની કિંમત. એ જે D1 શોધવું હોય, D2, તો D2 તે 2 એન પ્લસ 1/10 લેવાના, દશાંશકમાં 10, ચતુર્થકમાં 4 અને શતાંશકમાં 100, બરાબર. સમજો કે P70 શોધવો, 70 એન પ્લસ 1/100, તો 53 વત્તા 1/100 કરીએ તો 0.53 × 70 કરીએ, એટલે 0.53 × 70 કરો એટલે લગભગ 35 આવશે, એટલે એ પણ આમાં આવશે, એટલે સામે આવશે 2, બરાબર. તો એ રીતે આપણે દરેક Q1 Q2 Q3 D1 D2 D3 D9 સુધી અને કોઈ પણ શતાંશક 99 સુધીનો પણ આપણે શોધી શકીએ, બરાબર. તો આ રીતે આપણે અસતત શ્રેણીમાં ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો શોધી શકીએ. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના ચેપ્ટરમાં આપણે જોઈશું, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું સતત આવૃત્તિ વિતરણ માટેના દાખલા.